સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં હોક ડિયર એટલે કે હરણની જોડી પણ નેચર પાર્કમાં લાવવામાં આવશે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે સરથાણા નેચર પાર્ક ખાતેથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી અને આજે સફેદ વાઘની જોડી સરથાણા સુરત ખાતે લાવવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના સરથાણા નેચર પાર્કમાં આજે સફેદ વાઘની એક જોડી રાજકોટથી લાવવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સુરત મ્યુનિસિપાલિટીના પ્રાણી સંગ્રહાલયમાં હોક ડિયરની જોડી પણ લાવવામાં આવશે. શહેરોના પ્રાણી સંગ્રહાલય વચ્ચે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રાણીઓની અદલાબદલી કરાય છે. તે અંતર્ગત સુરત પાલિકાએ રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતેથી હાલ આ કાર્યક્રમ હેઠળ સફેદ વાઘની એક જોડી મેળવી છે, સાથે સિલ્વર પીજીયનની જોડી પણ સુરત લવાઈ છે. આગામી દિવસોમાં સરથાણા નેચર પાર્કમાં તે જોવા મળશે. તેની સામે બે દિવસ પહેલા સુરતથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલયને અપાઈ હતી. ઉપરાંત સફેદ બોરની જોડી અને સ્પૂન બિલની જોડી રાજકોટ મોકલાશે. તેના બદલામાં સુરતને હોક ડિયરની બે જોડી મળશે. આમ આગામી દિવસોમાં પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ અને સિલ્વર પીજનની લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતના તાપી કિનારે સરથાણા ખાતે 81 એકર જમીનમાં પ્રાકૃતિક ઉદ્યાનમાં વિવિધ જંગલી પ્રાણીઓ સાથે સરિસૃપ અને પક્ષીઓ પણ પ્રદર્શન માટે ખાસ પ્રકારની સુવિધા સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભારતમાં વ્હાઇટ ટાઈગર ફક્ત 5 સ્થળે જ જોવા મળે છે, જે મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશનલ પાર્કમાં, તમિલનાડુમાં નીલગિરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે સુરતમાં પણ સફેદ વાઘની જોડી આવતા સુરતના પ્રાણી સંગ્રહાલયને પણ નવું નજરાણું મળ્યું છે. આગામી દિવસોમાં અન્ય પ્રાણીઓના એક્સચેન્જ થકી મુલાકાતીઓને નવા પ્રાણી જોવા મળશે તેવી વિચારણા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.